માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના પરિવારને રૂપિયા છ લાખ પંચાવન હજારનો એફડી લેટર પોલીસ અધિકારી અને કર્મચારીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો ગત છવ્વીસમી ડિસેમ્બરની રાત્રે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના રહેવાસી અને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન શૈલેષ ભેમાભાઈ પગીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું જેને લઈને પોલીસ કર્મીના પરિવારને મદદરૂપ થવા માટે એ ડિવિઝન પોલીસે પોલીસ અધિકારી અને કર્મચારીઓને અપીલ કરી હતી જેથી પંચમહાલ જિલ્લા પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા રૂપિયા છ લાખ પંચાવન હજાર જેટલું ફંડ એકત્રિત કરાયું હતું જે એકત્રિત થયેલ ફંડ પોલીસ દ્વારા મૃતક પોલીસ જવાનના એક વર્ષના પુત્ર અનિરુદ્ધ સિંહના નામે એફડીમાં મૂકવામાં આવ્યા છે ત્યારે ગોધરા શહેર એ ડિવિઝન પીઆઈ એ આર પલાસ શહેરા પીઆઈ કે પી ખરાડી શહેરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ ડામોર દીપિકા પરમાર સહિત પોલીસના અન્ય કર્મચારીઓએ સ્વર્ગસ્થ પોલીસ કર્મી શૈલેષ પગીના ઘરે જઈને તેઓની પત્ની નિમિષા પગી અને પુત્ર અનિરુદ્ધ પગીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં એ ડિવિઝન પીઆઈ એ આર પલાસના હસ્તે સહાય પેટે મૂકવામાં આવેલ એફડીનો લેટર અર્પણ કરાયો હતો આમ પંચમહાલ જિલ્લા પોલીસે મૃતક પોલીસ જવાનના પરિવારને વારે આવી ગણતરીના દિવસોમાં ફંડ એકત્રિત કરી તેને એફડીમાં મુકાયું છે બાબો હોય જે એક વર્ષનો છે જેના ફંડ પેટે કુલ પોલીસ પરિવાર તરફથી છ લાખ પંચાવન હજાર થયેલ છે તેનું એફડી કરવામાં આવેલ છે જે એફડી અઢાર વર્ષનો થશે ત્યારે તે ઉપાડી શકશે અને દર વર્ષે એમાં છ પોઈન્ટ પંચોતેર ટકા લેખે બેંકમાંથી વ્યાજ ઓટોમેટિકના એફડીમાં જમા થઈ જશે